નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરવી છે અમદાવાદ પોલીસની. અમદાવાદ પોલીસ પર ઘણીવાર ઉતાવળમાં સામાન્ય વ્યક્તિ કે નાના મોટા ગુનામાં સંડોવાયેલા વ્યક્તિને ગુનેગાર બનાવવામાં જરા પણ વિચારતી નથી, અને આ ઉતાવળના કારણે પોલીસ ઘણીવાર કોર્ટ અને હાઈકોર્ટ સમક્ષ ખોટી પણ સાબિત થાય છે, જેના કિસ્સાઓ રોજબરોજ સોશિયલ મીડિયામાં અને સમાચારમાં પણ આવે છે. અને આના જ કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને શરમ અનુભવવું પડે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના વેજલપુર પોલીસ મથકમાં સામે આવ્યો છે, જેમાં પોલીસ ફરિયાદ લેવાની ઉતાવળમાં એક બિલ્ડર અને તેના ભાઈઓ સામે ગંભીર ગુના નોંધી આરોપી તરીકે દર્શાવી દીધો છે. શું છે આ સમગ્ર કિસ્સો, જોઈએ આ ખાસ અહેવાલમાં. અમદાવાદના વેજલપુર પોલીસના ચોપડે આઈપીસી 387, 323, 294B, 5062, 114 અને હથિયાર ધારાની કલમ હેઠળ ડોક્ટર અશરફ દીવાને મુસીર કુરેશી સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે સરખેજ રોડ પર જાકીર પાર્કમાં રહેતા 62 વર્ષીય ડોક્ટર અશરફ આર દીવાન જુહાપુરા મેમણ હોલ સામે દવાખાનું ચલાવે છે. અશરફ દીવાન 25 વર્ષથી મુસીર કુરેશીને ઓળખે છે. મુસીર કુરેશી છેલ્લા 10 વર્ષથી અશરફ દીવાનના ક્લિનિક પર જઈ દીવાનનો બંગલો 50 લાખ રૂપિયામાં ખરીદવા માંગે છે, અને ના વેચવો હોય તો 50 લાખ આપવા પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. મુસીર કુરેશીના માણસો ડોક્ટર દીવાનને ક્લિનિક આવતા જતા પરેશાન કરે છે. દીવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી 1.5 મહિના અગાઉ રાત્રિના 2-1 વાગે ફિરોજ કાકા તથા મુસીરનો ભાઈ ફિરદોસ મુલ્લા મારા ઘરે આવ્યા હતા. મુસીર બીમાર છે તેમ કહી વિઝિટના બહાને લઈ ગયા હતા. ડરના મારે વિઝિટમાં જતા મુસીર તથા તેનો ભાઈ રાજુ ઘરે હાજર હતા. ઘરમાં બોલાવીને કહ્યું કે કોઈ બીમાર નથી, તમારો બંગલો આપો અથવા ના આપવો હોય કે રહેવો હોય તો 50 લાખ આપવા પડશે તેમ કહી ચારે જણાએ ગરદાપાટુનો માર માર્યો હતો. દરમિયાનમાં મુસીરના ઘરમાંથી રિવોલ્વર લઈ આવી કપાળ પર મૂકી અશરફ દીવાને કહ્યું કે 50 લાખ આપવા કે જાનથી મારી નાખીશું, જેથી ડૉક્ટર દીવાન હાથ જોડીને 2 દિવસનો સમય આપવા વિનંતી કરી હતી. ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ મુસીરના માણસો મારી ગાડીના હેન્ડલ પર તેમજ ક્લિનિકની દિવાલના લોક પર મસાલા ખાઈને થૂકી પરેશાન કરતા હતા. ગત 13 જૂનના રોજ સવારે 11:15 વાગે ક્લિનિક ખાતે એક શખ્સ આવ્યો હતો. અજાણ્યા શખ્સે તું મુસીરભાઈ કો 50 લાખ કી ખંડળી દેતા નહીં, તેરે કો મોત કા ડર નહીં હૈ, યે તેરે કો લાસ્ટ વોર્નિંગ હૈ, કહી અશરફ દીવાનને ગાળો આપી ચાલ્યો ગયો હતો. આ ઘટના બાદ અશરફ દીવાન પોલીસ કંટ્રોલ રૂમમાં ગયા હતા, જ્યાંથી તેમને ફરિયાદ કરવા વેજલપુર પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવ્યા હતા. હવે આ ફરિયાદ બાદ ઉભા થાય છે અનેક સવાલો. મુખ્ય આરોપી મુસીર કુરેશીને ફરિયાદી 25 વર્ષથી ઓળખે છે, પરંતુ તેમના સરનામાની તેમને ખબર જ નથી. ડોક્ટર અશરફ દીવાન રાત્રે 2 વાગે વિઝિટ માટે મુસીર કુરેશીના ઘરે જાય છે, છતાં સરનામાની ખબર નથી. મુસીર કુરેશી 10 વર્ષથી સસ્તામાં બંગલો પડાવી લેવા ધમકી આપે છે, તો પોલીસને કેટલી વખત રજૂઆત કે ફરિયાદ કરી? 1.5 મહિના અગાઉ રિવોલ્વર મૂકી ધમકી આપી ખંડણી માંગી, તો તે વખતે પોલીસને કોઈ ફરિયાદ કે અરજી કેમ ના કરી? અજાણ્યા શખ્સો ક્લિનિક પર ધમકી આપે છે તો ડોક્ટર દીવાન સીધા કમિશનર ઓફિસ કેમ દોડી ગયા છે? 100 નંબર પર ફોન નહીં કરી તેમજ વેજલપુર પોલીસને જાણ કર્યા વિના સીધા પોલીસ કમિશનરને ફરિયાદ કરવા કેમ ગયા? કમિશનના આદેશથી ફરિયાદ નોંધી પોલીસને કયા સંજોગોમાં રાતોરાત ધરપકડ કરવાની ફરજ પડી? કથિત ખંડણી કેસમાં હથિયારનો ઉલ્લેખ હોવા છતાં પોલીસ કેમ કોર્ટમાં રિમાન્ડ ના માંગ્યા? ફરિયાદીને આરોપીના ઘરે લઈ જવાયા હતા, તો ફરિયાદી અને આરોપીના મોબાઈલ ફોનના લોકેશન પોલીસે મેળવ્યા? ખંડણી ધમકી કેસમાં પોલીસે આરોપીઓના ઘર તેમજ સોસાયટીના સીસીટીવી કેમ મેળવ્યા નથી? ડોક્ટર દીવાને મુસીર કુરેશી સામે વર્ષ 2022માં 9 વર્ષ જૂની ઘટનાની કરેલી અરજીને અને કાર્યવાહીથી અજાણ હતી? કથિત ખંડણી કેસમાં મુસીર કુરેશીના ભાઈ રાજુને પોલીસ સ્ટેશન ખાતે હાજર હોવા છતાં વેજલપુર પોલીસે જવા દીધા, ધરપકડ કેમ ના કરી? 13 જૂનના રોજ બપોરે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદે કરેલી રજૂઆત બાદ વેજલપુર પોલીસ રાત્રિના 9:15 વાગે રિવોલ્વર બતાવી ખંડણી માંગવાનો કેસ નોંધે છે. FIR નોંધાયાના 3 કલાક સુધી મુસીર કુરેશી તેમજ ફિરોજ કાકાની ધરપકડ કરવામાં આવી. 14 જૂનના સાંજે 6:01 કલાકે વેજલપુર PSI DM પટેલ અને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે છે. ખંડણી ધમકીના કેસમાં તપાસ અધિકારી PSI દિનેશકુમાર મણીલાલ પટેલ એટલે PSI DM પટેલ આરોપીના રિમાન્ડ નથી માંગતા. આરોપીઓએ અદાલતમાં જામીન અરજી આપતા 15 જૂનના રોજ સુનાવણી નક્કી કરવામાં આવે છે અને બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે. 15 જૂનના રોજ સરકારી વકીલ વિરોધના વચ્ચે અદાલત આરોપીઓને જામીન પર મુક્ત કરે છે. 3:00 વાગે તેમનો છૂટકારો થાય છે. ડૉક્ટર અશરફ
રોશનશા દીવાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર 2022માં એક અરજી કરી હતી. અરજીમાં અશરફ દીવાને આરોપ લગાવ્યો હતો કે નવેક વર્ષ અગાઉ મકાન ખરીદવા મુશીર કુરેશી જે રહે છે મૌલાના આઝાદ સોસાયટીમાં, તેણે કહ્યું હતું કે મકાન વેચાણ કરવાની ના પાડતા બીજા દિવસે મુશીર સહિત 11 શખ્સો ડૉક્ટર દીવાનના ઘરે ગયા અને માંગુ છું તે કિંમતમાં આપી દે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે તે સમયે કોઈ ફરિયાદ કરી ન હતી. આશરે 2 મહિના અગાઉ 12 ઓગસ્ટ 2022 રોજ રાત્રિના 10:45 વાગે ક્લિનિક બંધ કરી ડૉક્ટર દીવાનના ઘરે જતા હતા. તે સમયે 2 અજાણ્યા શખ્સો તેમનો પીછો કરી ઘર ઘૂસી આવ્યા હતા, ગાળો આપી ગાડીનો કાચ તોડી નાખ્યો. આ મામલે 13 ઓગસ્ટ 2022 રોજ ફરિયાદ કરી હતી. ડોક્ટરે વેજલપુર પોલીસને જણાવ્યું હતું કે મને માનસિક હેરાન પરેશાન કરવામાં મુશીર અને તેના માણસો હોવાની પૂરેપૂરી શંકા છે, જેથી મુશીર અને તેના માણસો વિરુદ્ધ અરજી કરવામાં આવી. મને માત્ર વહેમ અને શંકા છે, તેમજ પરેશાન કરનાર લોકોના નામ સરનામા મને નથી ખબર. ડોક્ટર અશરફ દીવાન વધુ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી. તો પોલીસે તારીખ 17 ડિસેમ્બર 2022 રોજ આ અરજીને દફતર કરી દીધી હતી. સમગ્ર મામલે વેજલપુર PI RM ચૌહાણે જણાવ્યું હતું કે ફરિયાદીએ ફરિયાદ સમયે એક પેન ડ્રાઈવ ઉપયોગી હોવાની વાત કરી છે. રિવોલ્વર બતાવીને 50 લાખની ખંડણી માંગવા જેવા ગંભીર ગુનાના કામે પોલીસે 3 દિવસથી CCTV ફૂટેજ તપાસી રહી છે. જ્યારે તપાસ અધિકારી PSI DM પટેલે જણાવ્યું કે આ મામલે હાલ તપાસ ચાલુ છે, મને કોઈ પેન ડ્રાઈવ મળી નથી. તો ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનામાં ફરિયાદી અને પોલીસની વાતમાં વિસંગતતા જોવા મળી રહી છે. આ સમગ્ર કેસને લઈને મુશીરે તેના વકીલ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ વડાને એક અરજી પણ કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ સમગ્ર કેસ અમને હેરાન કરવા માટે અને અમારી શાખ ખરાબ કરવા માટે કરવામાં આવ્યો છે. જો આ કેસની તપાસ અને અમારા પર જે ગંભીર ગુનાઓ નોંધવામાં આવે છે તેની તપાસ ગુજરાતની તટસ્થ એજન્સીને આપવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જાવેદ સૈયદ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ. પોતાની પાસે 50 લાખની ખંડણી માંગેલ છે એ બાબતની કાલ અમે ફરિયાદ લેતા આ મુશીર છે એ જીઠો ગુનેગાર છે અને અળગાઓના એમાં 9 ગુના છે. ખૂન અને ખૂનની કોશિશ જેવા ગુનામાં પોતે સંડોવાયેલો છે અને આ ડૉક્ટર સાહેબ છે એમનું મકાન ત્યાં ડૉક્ટરનું ક્લિનિક ચલાવે છે. એમની ફરિયાદ એવી હતી કે એ ક્લિનિકમાં ત્યાંથી સારવાર કરવાના બહાને મુશીર તથા મુશીરના માણસો એમને મુશીરના બંગલે લઈ ગયા અને એને બળજબરીથી એવું કીધું બંદૂક રાખી અને એના પર તું કાં 50 લાખ મને આપી દે, મેં કાં મકાન ખાલી કરી નાખી જતો રહે અને નકર તને હું જાનથી મારી નાખીશ. આવી ફરિયાદ મળતા એની ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરતા હું આ મુશીર પ્રત્યેના એક મળતિયા માણસની ગઈકાલ રાતે આ એરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની તપાસ છે એ ડિસ્ટ્રિક્ટ PSI અમારા DM પટેલને સોંપવામાં આવે. ગેરકાયદેસર છે તેની પણ આગળની તપાસ હજી કરવાની બાકી છે.